तो आ तरफ अमरेली में रखड़ता श्वान आतंक यथावत है। बगसरा समढ़ियाड़ा में बाड़क पर श्वान नो हमलो, 6 वर्षना बाड़क पर श्वानीए जीवलेण हमलो कर्यो। आ घायल बाड़क ने अमरेली होस्पिटल खसेड़वामां आव्यो। श्वानोना हमला थी स्थानिकों में भारे डरनो माहौल फैलायो छे। तो बनासकांठामां डीसा एपीएमसी की चूंटणी पहला मोटा समाचार सामे आव्या छे। भाजप सामेनी पेनल ने वधु एक झटको मळ्यो। पूर्व एमएलए गोवा भाई देसाई जूथने हाईकोर्ट थी झटको मळ्यो छे। 14 मंडळीनी मतदान यादीमां समावेशनी अरजी रद्द कराई छे। गोवा भाई देसाई समर्थक 14 मंडळीनी अरजी हती। तपासमां आभासी धिराण एटले के चूंटणी लक्षी धिराण निकळता हाईकोर्टे तमाम पिटिशन मेरिटना धोरणे रद्द करी छे। तो पावागढ़ जता भक्तों माटे आनंदना समाचार। पार्किंग मोबाइल नेटवर्क की समस्या थी हवे मुक्ति मळशे। मार्चमां पार्किंग नवा गेट पासे जे डेंटरनी प्रक्रिया छे ते करवामां आवी छे। मोबाइल नेटवर्क माटे 2 टावर उभा करवामां आवशे। गुजरात विकास बोर्डना सचिवनी उपस्थितिमां गोधरा कलेक्टर कचेरी खाते बैठक योजाई हती, जेमां चांपानेर किल्ला विस्तारना आंतरिक रस्ताओ पण नवीन बनावा माटे निर्णय लेवायो छे। उपरांत माछी खाते पार्किंग सुविधाओ साथे शौचालय अने आ विस्तारने रमणीय बनावामां आवशे। માચી વિસ્તાર હોય કે નીચેના એરિયા હોય અને પાર્કિંગની જે એક પ્રશ્ન છે એનું નિરાકરણ આ તમામ આયોજનથી કરી દેવામાં આવશે। એના સાથે સાથે એ વિસ્તારનું જે મોબાઈલ કનેક્ટિવિટીનું એક પ્રશ્ન આવે છે એનું પણ નિરાકરણ તરફ આપણે જઈ રહ્યા છીએ। એમાં 2 મોબાઈલ ટાવર્સ ત્યાં ઊભા થાય એના માટેની પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી છે। અને હવે વાત કરીએ અમદાવાદમાં તરતી હોટલની। હવે અમદાવાદની સાબરમતી નદીમાં જોવા મળશે તરતી હોટલ, એટલે કે નદીમાં તરતી હોટલમાં હવે તમે ભોજન પણ લઈ શકશો। રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટને તરતી મુકાવા જઈ રહી છે। ખાસ વાત એ છે કે સમગ્ર દેશમાં પહેલી સ્વદેશી 5-સ્ટાર કક્ષાનું આ ક્રુઝ અમદાવાદમાં જોવા મળશે। આ ક્રુઝને કારણે રિવરફ્રન્ટ પરની સુવિધામાં વધુ એક મોરપિંચ ઉમેરાશે। આ ક્રુઝમાં 150 લોકો બેસી શકવાની ક્ષમતા છે અને રિવરફ્રન્ટ પર લંચ ડિનર સમયે ક્રુઝ ચાલુ રહેશે, જેમાં 40થી વધુ શાકાહારી વાનગીઓ બુફેના રૂપે પીરસવામાં આવશે। આ ક્રુઝમાં બર્થડે પાર્ટી, નાના પ્રસંગો પણ યોજી શકાશે। અમદાવાદ મેયરના હસ્તે મહિના બાદ આ ક્રુઝ કાર્યરત થશે। હાલમાં મહિના સુધી તેનું અલગ અલગ પરીક્ષણ કરવામાં આવશે। ક્રુઝને 2-3 ક્રેનની મદદથી નદીમાં ઉતારવામાં આવશે। નદીમાં ઉતારતા પહેલા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત પદાધિકારીઓએ પૂજાવિધિ કરી હતી। અમદાવાદ મહાનગરપાલિકાએ અક્ષર ટૂર એન્ડ ટ્રાવેલ્સ નામની ખાનગી એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે, જેમાં ખાનગી એજન્સી એએમસીને વાર્ષિક 45 લાખ રૂપિયા ચૂકવશે। વર્ષ 2009માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરીજનોની સુવિધા માટે આ સપનું જોયું હતું અને એમઓયુ પણ થયા હતા। આ ભારતનું પહેલું ક્રુઝ છે જે 5-સ્ટાર લેવલનું ક્રુઝ બની રહ્યું છે। આ ડિનર ક્રુઝ જે આપણે દેશ વિદેશમાં જોતા હતા, પહેલી વખત એ સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રુઝમાં 150 જણની કેપેસિટી છે, 150 લોકોની કેપેસિટી છે અને ડિનર અને લંચ બંને ટાઈમે આ ક્રુઝ અમદાવાદમાં રિવરફ્રન્ટ લગભગ 40થી વધુ વાનગીઓ જે છે એ ક્રુઝની અંદર બુફે દ્વારા પીરસવામાં આવશે, સાથે પ્યોર વેજીટેરિયન ફૂડ ક્રુઝમાં સર્વ કરવા। આ ક્રુઝ દ્વારા 1 મહિના પછી એનું અંદર ટોટલી નિરીક્ષણ ને તમામ એની પ્રક્રિયા પૂરી થયા પછી 1 મહિના પછી કાર્યરત થશે। આ પહેલું ક્રુઝ એવું હશે સમગ્ર ભારતની અંદર। મધ્ય ગુજરાતમાં આવેલ આણંદના પેટલા તાલુકાના પાળજ ગામના સેમ વિસ્તારમાં સરસ્વતી શાળા આવેલી છે, જેમાં 140 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળાના તમામ વર્ગખંડ જર્જરિત હાલતમાં છે, ત્યારે વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે। ત્યારે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ શાળામાં પહોંચી તો શાળાના મહિલા શિક્ષક શાળાના દરવાજાને તાળું મારીને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સૌથી ગંભીર બાબત તો એ છે કે પાળજ ગ્રામ પંચાયતના સભ્ય શાળાના જર્જરિત વર્ગની રજૂઆતને બદલે ન્યૂઝ 18ની ટીમ સાથે સવાલ જવાબ કરતા હતા, તો સ્થાનિક લોકોની માંગ છે કે શાળાના નવા વર્ગખંડ બને જે વિદ્યાર્થીઓના હિતમાં છે। શ્રી સરસ્વતી વર્ગ બધા વિસ્તારમાં આવેલ છે, એ સ્કૂલની જર્જરિત હાલતમાં વર્ગો છે અને બાળકો અત્યારે ખુલ્લામાં અભ્યાસ કરે છે, તો આ જગ્યાએ નવો હોલ
સરકાર તરફથી બનાવવામાં આવે અને આજે સરકાર તરફથી જ મોટી મોટી જાહેરો ભણે ગુજરાત, આગળ વધે ગુજરાત, પણ એનો એના કરતો કંઈક સ્થિતિ અલગ છે. પારજની પારી પદ્ધતિ શાળા ચલાવવા માટેની મંજૂરી આપેલી છે. એ શાળામાં 6 વર્ગખંડ ખૂટે છે. 6 વર્ગખંડની હાલ સરકાર લેવલે ટેન્ડર પ્રક્રિયા શરૂમાં છે. ટેન્ડર કામગીરી પૂર્ણ થયેથી ટૂંક સમયમાં આ શાળાના 6 રૂમ બાંધકામ કરવાનું કામગીરી શરૂ થશે. કેટલો ટાઈમ લાગશે સાહેબ? ટેન્ડર પ્રક્રિયા શરૂ છે એટલે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કામગીરી શરૂ થઈ જશે. અને હવે વાત કરીએ ભ્રષ્ટાચારના બ્રિજની. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની મોટી અસર. છત્રપતિ શિવાજી મહારાજ એટલે કે હાટકેશ્વર બ્રિજ પર સૌથી મોટા સમાચાર છે. ફ્લાયઓવર બ્રિજ પર વધુ એક ઘટસ્ફોટ થયો છે. ન્યૂઝ 18 ગુજરાતીએ ભ્રષ્ટાચાર મુદ્દે મુહિમ ચલાવી હતી ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની મોટી અસર થઈ છે. ગેરરીતિ અને ભ્રષ્ટાચારના હાટકેશ્વર બ્રિજને તોડી પાડવામાં આવશે. બ્રિજ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ થશે. એએમસી બ્રિજ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેશે. એએમસી કમિશનર ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે. હાલ એએમસીના જાણકાર સૂત્રોએ માહિતી આપી છે, સત્તાવાર કમિશનર કરશે ટૂંક સમયમાં જાહેરાત. એએમસી દ્વારા અનેક એજન્સીઓ અને સંસ્થાઓ પાસેથી રિપોર્ટ લેવામાં આવ્યો હતો અને તમામ રિપોર્ટમાં એક વસ્તુ કોમન આવી છે કે જે બ્રિજની ગુણવત્તા છે તે નબળી છે. સળિયા દેખાતા હતા એ પછી 90 લાખનો અંદાજ મંજૂર કરી રિપેરિંગ કામ કર્યું. મોરબી કરતાં પણ મોટી હોનારત સર્જાય તેવું બ્રિજ બન્યું છે. હલકી ગુણવત્તાવાળું છે. M45ની જગ્યાએ M20 વાપરવામાં આવ્યું છે. જે મુહિમ ઉપાડી એ મુહિમમાં સૌથી હું તો ન્યૂઝ 18નો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે સતત આ મુહિમને ઉપાડ્યું. અને આ જે પ્રશ્ન છે, પ્રજાનું જે પ્રશ્ન હતો, મોટી જાનમાલ હાનિ થાય એવું હતું, એવા પ્રશ્ને ઉજાગર કર્યા. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું હાટકેશ્વર બ્રિજ હવે તૂટવા જઈ રહ્યો છે. કારણ કે મ્યુનિસિપલ કમિશનર આ ટૂંક સમયમાં જ આ નિર્ણય જાહેર કરવાના છે. કારણ કે જે રીતે માનવામાં આવી રહ્યું છે કે આ બ્રિજમાં ગેરરીતિ થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે અને હલકી ગુણવત્તાનું કોંક્રિટ યુઝ થયું છે, તેને લઈને આ બ્રિજને છે હવે તોડી પડાશે. સાથે જ જે જવાબદાર કોન્ટ્રાક્ટર હશે, જે કોન્ટ્રાક્ટર જેને આ બ્રિજ બનાવ્યું છે, તે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ પણ ગુનાહિત દાખલ કરવામાં આવશે. જવાબદાર અધિકારી છે તેની સામે ખાતાકીય તપાસ થશે અને અન્ય પણ અલગ અલગ તપાસો છે તે હાથ ધરવામાં આવશે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે ન્યૂઝ 18 સતત આ અહેવાલ બતાવી રહી હતી પ્રજાના હિતમાં કે ભ્રષ્ટાચારનો અને ગેરરીતિનો આ બ્રિજ છે, તૂટવો જ જોઈએ અને તેને લઈને જ હવે મહાનગરપાલિકા નિર્ણય કરવા જઈ રહી છે. તેની હિલચાલ પણ ચાલી રહી છે અને ટૂંક સમયમાં સત્તાવાર રીતે મ્યુનિસિપલ કમિશનર છે તે જાહેરાત કરશે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે ગુણવત્તા હતી બ્રિજની તેના ઉપર સવાલો ઊભા થઈ રહ્યા હતા. M25 માત્ર જે કોન્ક્રીટ છે તે યુઝ કરવામાં આવી રહ્યો હતો. એ જ રીતે જો માનવામાં આવે તો અલગ અલગ એજન્સીઓ દ્વારા પણ આ રિપોર્ટ છે તૈયાર કરવામાં આવ્યો, તેમાં તમામમાં એક જ વાત કોમન આવી રહી હતી કે બ્રિજ છે તેની ગુણવત્તા છે તે નબળી છે. રાજ્ય સરકાર સુધી, રાજ્યના મુખ્યમંત્રી સુધી પણ આ સમગ્ર મામલો પહોંચ્યો. મુખ્યમંત્રીએ પણ સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનરને ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે જવાબદાર સામે પગલાં લેવામાં આવે. અને એક મોટી જે કહી શકાય કે જવાબદાર સામે પગલાં લઈને એક મોટો દાખલો છે તે બેસાડવામાં આવે, તેને લઈને જ મહાનગરપાલિકા એક મોટો નિર્ણય કરવા જઈ રહી છે. અને ન્યૂઝ 18નો અહેવાલનો આ સૌથી મોટો પડઘો છે તે અહીં પડ્યો છે. તેને લઈને જ આ બ્રિજ છે હવે ટૂંક સમયમાં આજે તૂટશે અને ફરી નવો બ્રિજ બનાવવા માટે ટેન્ડર કોર્પોરેશન બહાર પાડશે. કર્મ અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.